મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ પૂર્વ બેઠક ઉપર કોંગ્રેસ પાટીદાર નેતા ગીતાબેન પટેલને મેદાનમાં ઉતારે તેવી શક્યતા. ભાજપા અમદાવાદ પૂર્વની બેઠક પર કોંગ્રેસના જ કોઈ નેતાને ઉતારી શકે તેવા અત્યારે એંધાણ વર્તાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ પૂર્વ બેઠક ઉપર કોંગ્રેસ અહીં ગીતાબેન પટેલને ઉતારી શકે છે તેવી અત્યારે કહી શકાય કે ચર્ચાઓ ચાલી રહી છે. મહત્વની વાત છે કે ભાજપા અમદાવાદ પૂર્વની બેઠક ઉપર કોંગ્રેસના જ કોઈ નેતાને ઉતારે તેવી શક્યતાઓ છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના એસોસિએટ એડિટર નરેન્દ્રસિંહ જાદવ પાસેથી. નરેન્દ્ર, લગભગ કહી શકાય કે ગીતાબેનનું નામ કોંગ્રેસ તરફથી અત્યારે સામે આવી રહ્યું છે, લગભગ એ કયા સી રીતના થઈ રહ્યા છે? તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ કોંગ્રેસના જ કોઈ નેતાને ઉતારી શકે છે, કઈ રીતનું સમીકરણ અત્યારે તમામ બંને પાર્ટીમાં અત્યારે જોવા મળી રહ્યું છે? નરેન્દ્ર, ચિત્રા, એક રીતે જોઈએ તો અમદાવાદ પૂર્વની જે બેઠક છે તે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે એક પેચીદો પ્રશ્ન બની ગઈ છે. એક જે કોકડું ગૂંચવાયેલું છે બંને પક્ષ માટે અમદાવાદ પૂર્વની બેઠક માટે, તેમાં છેલ્લે જે સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાઈ હતી દિલ્હીમાં, તેમાં રોહન ગુપ્તાના નામ ઉપર પસંદગી કરાઈ હતી, પરંતુ જે સૂત્રો પાસેથી માહિતી મળી તે પ્રમાણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાએ રોહન ગુપ્તાના નામ સામે વિરોધ દર્શાવ્યો હતો અને તેમણે પાસના કોઈ આગેવાનને આ બેઠક ઉપરથી ઉતારવા માટેની વાત કરી હતી અને તેણે અનુસંધાને ગીતાબેન પટેલ કે જેઓ પાસમાંથી પાસના સક્રિય કાર્યકર છે, પાસના ટીમના કોર ટીમના મેમ્બર છે, તેમને આ બેઠક ઉપરથી ઉતારાય તેવી માગણી કરવામાં આવી છે અને આના અનુસંધાને આવતીકાલે નિર્ણય થશે. તો બીજી તરફ ભાજપે ભાજપ માટે પણ આ બેઠક ઉપર કોને ઉતારવા તે એક મોટો પ્રશ્ન બન્યો છે અને ભાજપ કોંગ્રેસના એક પાટીદાર જે નેતા છે તેનો સંપર્ક કર્યો છે. ભાજપના જે ટોચના નેતા છે તેમણે કોંગ્રેસના આ પાટીદાર નેતા સાથે સંપર્ક કર્યો છે અને તેમને અમદાવાદ પૂર્વની બેઠક ઉપરથી ચૂંટણી લડાવવા માટેની તેમની સાથેની ચર્ચા પણ હાલ કરી છે. જોકે અંતિમ નિર્ણય ભાજપને હાઈકમાન્ડ કરશે, પરંતુ અત્યારે તો જે કોકડું ગૂંચવાયું છે તેને ઉકેલવા માટે બંને પક્ષો મથામણ કરી રહ્યા છે. ચિત્રા, બિલકુલ આભાર નરેન્દ્ર સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો મહત્વની વાત છે કે હજુ પણ મથામણ જે છે યથાવત છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે અમદાવાદ પૂર્વ બેઠક ઉપર કોંગ્રેસ ગીતાબેન પટેલને ઉતારી શકે છે, પરંતુ ખાસ ભાજપા તરફથી કયો ચહેરો સામે આવે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે.